ध्वनि ध्वनि मम्मी साथ बगीचा में फरतो ध्वनन फरता फरता मन में एक प्रश्न उद्भव एटले के प्रश्न आयो अपने जे जमीन पर चालीए छीए तो ते केवी रीते बनी हशे तो तमे पण केवो एवा प्रश्न आवता हशे के आपणे आम केम हाली सकीए छीए केम मम्मी उभा राखी सकी छीए सकीए छीए तो ध्वनिना प्रश्न मम्मी ने पूछ्यो मम्मी कहे तू दररोज सूर्य ने जुए छे ने तो आ सूर्य पण एक कुटुंब छे ने जेने आपणे शुं कहीए छीए के सूर्य परिवार तरीके ओळखीए छीए तो सूरज वगर आपणे काई करी न शके सूर्यना लीधे आपणे वनस्पति बने छे एना लीधे आपणे भोजन खाईए तो ई पर शुं छे आपणो परिवारनो सदस्य एटले के सूर्य परिवार तरीके आपणे एने ओळखीए छीए बराबर तो આપણે પૃથ્વી એ સૌર પરિવારનો જ એક સભ્ય છે પૃથ્વી પર સૌર પરિવાર અને અન્ય સભ્યો વચ્ચે રહે છે સૌથી વિશેષ વાત તો એ છે કે આપણે આપણા જેવા સજીવો જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન પાણી અને હવા માત્ર પૃથ્વી પર જ મળી રહે છે તો આપણે જીવવા માટે આપણે શું જોઈએ તો અનુકૂળ તાપમાન એટલે બહુ ગરમી હોય તો ને બહુ ઠંડી હોય તો એ આપણે શું જમીન ઉપર જ મળે પૃથ્વી ઉપર પાણી જોઈએ હવા જોઈએ તે આપણે પૃથ્વી ઉપર જ મળે છે બરાબર તો તેના પરિણામે અન્ય કોઈ સભ્યો પાસે આ પ્રકારની અનુકૂળતા હોવા નક્કર પુરાવો આજ સુધી મળ્યા નથી કે બીજે આપણે એમ કે ચાંદ ઉપર રહી શકીએ કે પૃથ્વી સૂર્ય ઉપર રહી શકીએ એવા ક્યાંય આપણે પુરાવા મળ્યા નથી એટલે આપણે પૃથ્વી ઉપર જ રહીએ છીએ તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડ્યું બરાબર એટલે પૃથ્વી સૂર્ય છૂટી પડી જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગ્ન ગોળાના રૂપમાં હતો એટલે કે બહુ જ અગ્નિવાર પછી ધીરે ધીરે શું થયું કે ઠંડો પડવા લાગ્યો તેમાં કેટલાક તત્વો પહેલાં પ્રવાહી સ્વરૂપમાં ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય અને આ પ્રક્રિયા જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે શું કહીએ છીએ તો કે મુદાવર તરીકે કહીએ જે તત્વો પ્રવાહી સ્વરૂપમાં થયું તેને ગેલાવર એટલે કે પ્રવાહી એમને એમ જથ્થામાં હોય તો મુદાવરણ પ્રવાહી એટલે કે વેતું આપણે કહીએ ને તો એને જળ લહર જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને વાતાવરણ તરીકે વળી એમાં વળી રહેવા માટે શું થયું કે કઠણ સપાટી ખપે પીવા માટે પાણી ખપે શ્વાસ લેવા માટે હવા મળતી રહે તો પૃથ્વી પર સજીવ સૃષ્ટિ વિકાસ પામે જેને શું કહેવાય કે જીવાવરણ તો આમ પૃથ્વી પર ચાર આવરણો અસ્તિત્વમાં આવ્યા તો કે કયા કયા તો કે મુદાવરણ જલાવરણ જીવાવરણ ને વાતાવરણ બરાબર તો પૃથ્વી ઉપર કેટલા આવરણ છે તો કે ચાર આવરણ તો તમે ચિત્રમાં જોવો કે જીવાવરણ એટલે કે બધા રહી શકે એવા બધા જલાવરણ એટલે કે પાણીમાં મુદાવરણ કે જમીન ઉપર રહીને હોય તો પછી આ બધા એટલે કે જે છે વાતાવરણમાં એટલે કે જલ પ્રવાહી સ્વરૂપમાં જે થયું અને સ્વરૂપમાં જે વાતાવરણ એટલે કે વાતાવરણ આપણે કહીએ ને કે વાતાવરણ કેવું છે ઠંડુ છે ગરમ છે તો એને શું કહેવાય તો કે વાતાવરણ હવે આપણે ચાર આવરણ છે એમાં આપણે પહેલું છે કે મુદાવરણ તો મુદાવરણ આપણે જોઈએ તો આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ એટલે કે રહીએ છીએ તો તે ભાગને મુદાવરણ તરીકે ઓળખાય છે મૃદ એટલે કે માટી અને આવરણ એટલે કે પડ તો મૃદ એટલે શું થાય માટી અને આવરણ એટલે પડ તો પૃથ્વીનો ઉપલો પોપડો માટીનો અને ખડકો જેવા ઘન પદાર્થનો બનેલો છે તેથી તેને ઘન આવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખાય છે આ આવરણ પૃથ્વી સપાટીને આશરે કેટલા તો કે 29% ભાગ રોકે છે આ પોપડો આશરે 64-100 કિલોમીટર જેટલી જોડાઈ ધરાવે છે જાડાઈ એટલે કે આમ જાડું હોય ને એને કંઈ જાડ તે બધે એક સરખીથી જાડાઈ ધરાવતું નથી એટલે કે બધી બાજુ એક સરખું ન હોય વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી કે અંદર એવું જોઈએ ને બહારે જેવું એવું કાંઈ નક્કી નથી તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોનું બનેલું છે આ ભાગ ઉપર નાના મોટા પર્વતો ઊંચા પ્રદેશો મેદાનો વગેરે આવેલા છે વળી સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે બરાબર પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોને પીગળેલા રસનું મેગા એટલે કે ભૂરસ કહે છે પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે જે ગરમ થતાં ઉપર તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવાનું મદદ થાય છે એટલે તો પૃથ્વીને આ પોપડ ફાટી જતો નથી જ્યાં આ સંતુલિતતા જળવાતી રહે નથી ત્યાં પોપડા ફાટી એટલે જાડા ફાટી ફાટે એટલે શું થાય કે અંદર બહાર એટલે કે ગરમીનું જે દબાણ છે એ અને ગરમી એટલે બેનું એકબીજાને સંતુલન સાચવી રાખે એમાં મદદ કરે અને જો એવું ના થાય તો આપણે કહીએ કે જ્વાળા મોટી ફાકી તો ત્યારે એમ શું થાય તો કે સંતુલન જળવાય નહીં ત્યારે
ત્યારે પોપડા ફાટતા જ્વાળામુખી ફાટી નીકળે છે. મમ્મી આ મુદાવરણ આપણે કઈ રીતે ઉપયોગી છે? જો મુદાવરણ ન હોય તો આપણું ઘર સાના ઉપર આપણે બાંધી શકીએ. પીવાનું પાણી કે ખોરાક આપણે ક્યાંથી લઈ આવીએ? ખેતી માટે ઉદ્યોગ પછી છે ધંધા છે માટે જરૂરી ખનીજો કે જે પછી જંગલો મુદાવરણ વગર શક્ય છે નથી. તો ચાલો આજે આપણે મુદાવરણ વિશે જે વાત કરીએ છીએ તેના પર મુદાવરણ માં શું શું આવી શકે તેનું લખતું ચિત્ર દોરવાનું. તો તમે મુદાવરણનો તમે ચિત્ર દોરીને તમે હલાવી શકો છો, તો તમે પ્રવૃત્તિની મદદ કરશો. પછી હવે આપે છે કે જલાવરણ. તો મુદાવરણ આપણે કેટલું જરૂર કે પૂછ ન થાય કે શું જરૂર છે? તો આપણે પીવા માટે પાણી, ખોરાક, ખેતી કરવા માટે તો બધું જમીન હોય તો જ આપણે બધું શકીએ કે ઉદ્યોગ કરવો છે, જંગલો છે એનામાંથી આપણે જે ખનીજો મળે છે, સારું મળે છે કે મોટી મોટી ખીણો છે એમાંથી આપણે સોના છે, ચાંદી, તો એ બધું આપણે જમીન ઉપરથી જ મળે ને. તો એટલે મુદાવરણ આપણે કેટલું બધું જરૂરી છે. તો મુદાવરણ એટલે શું કે આપણે પૃથ્વી જે ભાગ પર વસવાટ કરીએ છીએ અથવા તો રહીએ છીએ તેને શું કહેવાય? મુદાવરણ કહેવાય. હવે જલાવરણ. તો જલાવરણ શું? તો કે ચાલો તમે હું જલાવરણ વિશે જણાવું. પૃથ્વીની સપાટીના નીચલાવાળા ભાગમાં પાણીથી ઘેરાયેલો છે, બરાબર? તો તમે સાંભળ્યું હશે કે આપણો લગભગ 1.3 ભાગ પાણીથી જ ઘેરાયેલો, જેને આપણે જળાવરણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણી વિસ્તારનું પ્રમાણ વધારે છે. ભૂમિ એટલે કે જમીન વિસ્તાર કરતાં પાણી વધારે. જલાવરણ આશરે કેટલું છે? 71% રોકે છે. જલાવરણમાં વિશાળ જળ ભંડાર ધરાવતો ભાગો એટલે કે તો એ ક્યાં કહેવાય છે? તો કે મહાસાગરો, જે પેલિફિસ, એટલેન્ટિક, હિન્દ અને એટલેન્ટિક મહાસાગર તરીકે ઓળખાય છે. તો તેનું કયા નામ તો હોય ને, તો એ પાણી ક્યાં છે? બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો એટલે કે સમુદ્રો, ઉપસાગરો, અખાત કે સમુદ્ર નામે ઓળખાય છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા હોય છે. કેટલાક જગ્યાએ તો 10-11 કિલોમીટર ઊંડાઈ ખાઈઓ આવેલી છે. મહાસાગરોમાં તળિયે પણ પૃથ્વી સપાટી જેમ ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખીણો વગેરે જેવા સ્વરૂપો બનેલા હોય છે. એટલે મહાસાગરો એટલે કે સાગરોની અંદર પણ આવા હોય છે. તો મમ્મી આ સમુદ્ર કેટલું પાણી હશે? તે તો ખારું હોય છે, તો તે આપણે કઈ રીતે ઉપયોગી થાય તેવો આપણે પ્રશ્ન થાય ને. તો હા, પૃથ્વી પર પાણીના જથ્થામાં શું કે 97% ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે. તો સમજી લો બાકી 3% જ જમીનમાં છે. તો બાકી રહેતા પાણી આશરે 1/4 ભાગ બંને ધ્રુવ પર તથા હિમાલય અને બીજા પર્વતો બરફના સ્વરૂપમાં બનેલું છે. બાકીનું પાણી પૈકી કેટલાક સરોવરમાં, કેટલાક નદીઓમાં અને કેટલાક પૃથ્વીની પેટાળમાં સંકળાયેલું છે. એટલે આપણે પૃથ્વીને કેમ બોરમાંથી પાણી કાઢીએ તો એમાં નીચે પાણી છે ને, તો પીવા લાયક પાણી ખૂબ જ ઓછું છે. આ મીઠું પાણી જલાવરણની ભેટ છે. સજીવો અને જીવવા માટે મીઠા પાણીની જરૂર છે. આપણે ખારું પાણી તો પીતા નથી, મીઠું પાણી જરૂર પડે ને તો એ શું ખૂબ જ ઓછું છે. બરાબર, આ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત તો શું છે? તો શું હોય કે આધારરૂપ શું હોય? કે વરસાદ. તો વરસાદ આવે તો જ આપણે કઈ મીઠું પીતો. તો વરસાદ સૃષ્ટિ માટે ભેજ સમુદ્રમાંથી જ આવે છે. સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, ખનીજો, મીઠો માટલા મળી આવે છે. તો સમુદ્રમાંથી આપણે શું મળે કે મૂલ્યવાન રત્નો હોય એટલે કે રસાયણો, તો આપણે કહીએ ને હીરા જેવા બધા સમુદ્રમાંથી મળે. પછી ખનીજો અમુક મોટા મોટા પથ્થરો એવા, પછી મીઠું માટલા, જેને ધરતી પર સજીવ સૃષ્ટિઓનું અસ્તિત્વ છે. તો એના લીધે આપણે ઘણા એમ કે માછલા, મીઠું વગેરે આપણે જીવીને અસ્તિત્વ, તેવી જ રીતે એ આપણું મુખ્ય શું છે? અસ્તિત્વ છે. તેવી જ રીતે સમુદ્રમાં જીવ સૃષ્ટિઓ પણ આવી રહી છે. તો સમુદ્રમાં પણ બધા રહે છે ને કે માછલા છે, વેલ માછલો છે, તો એ ઉમાય એક મોટો જીવ સૃષ્ટિ છે. મહાસાગરોમાં મોજા, પ્રવાહ અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિઓથી વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. તો આ સિવાય તે જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે. એક જગ્યાએ બીજી જગ્યાએ જળમાર્ગ ઉપયોગ થાય છે. તેમાં રહેલી શક્તિથી તો તમે ઓલા પવનચક્કીઓ જોઈ હશે જેના દ્વારા આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ એટલે કે વીજળી, તો એનાથી આપણે ઉપયોગ કરીને ઉપયોગ લઈ શકીએ. તો માંડવી બીચ ઉપર છે, પછી અહીંયા કને ખેડો એને તમે મુંદ્રાને જાઓ ને એમાં પણ પવનચક્કીઓ નાખેલી છે. તો જેના દ્વારા શું વિદ્યુત ઉત્પન્ન થાય, ભલે ઉમા કને સમુદ્ર નથી પણ પવન દ્વારા થઈ છે, પણ માંડવીમાં સમુદ્ર દ્વારા કરે છે. તો હવે જો બેટા હવે ત્રીજું આવડત આપણે સમીશું તો એ છે કે વાતાવરણ, તો એ આપણે આગલા વિડીયોમાં જોશું. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.